રાખવી વધુ ઇચ્છનીય બની શકે છે અને કારણ વગરનું કોઈની સાથે માનસિક ઉદ્વેગ ન જાગે તેની તકેદારી રાખવી વધુ ઇચ્છનીય બને છે। वृषभ राशि जातकों माटे आज नो दिवस घणो सरस दिवस छे तेम जरूर थी कही शकाय। आज ना दिवस दरमियान स्त्री वर्ग ने पोताना धार्या कामकाज वधु थाय तेवा संजोगो बनी शके छे। खास करीने जूना सगा स्नेही परिचितो ने मळवानी तक मळे तेवा संजोगो बनी शके छे। वडील वर्ग ने पण आज ना दिवसे पोताना अटकेला कार्य धीरे धीरे आगळ वधे कई तेमा नवी दिशा मळे तेवा संजोगो बने। तेमनो मान आदर सत्कार संजोग तेवा संजोगो बनी शके छे। युवा वर्ग ने आज ना दिवसे पोताना धार्या काम वधु थाय तेवा संजोगो बने छे। मिलन मुलाकात थोड़ी सफल रहे तेवा संजोगो बने। जे लोकोने आजना दिवसे नानाना अंतरनी मुसाफरी करवाना योगो होय तेवा लोको माटे पण आजे मुसाफरी दरमियान खास आनंद उत्साह वधु जोवा मळे तेवा संजोगो कही शकाय छे। जे लोकोने खाणीपीणीने लगतो व्यवसाय छे, कापड़ बजार साथे संकळायेला छे के मोत्सोकना कई पण प्रकारना धंधा करी रह्या छे तेवा लोको माटे पण आजना दिवस दरमियान पोताना कामकाजमां कईक नवीन दिशा नवो वेग मळे कामकाजमां उत्साह रहे तेवा संजोगो बनी शके छे। युवा वर्गने खास करीने आज दिवसे मित्र वर्तुळ तरफथी पण कई आकस्मिक सारा समाचार के पोताना कामकाजनी के भणवानी नवी वात सांभळवा मळे तेवा संजोगो बनी शके छे। जे लोको स्पर्धात्मक परीक्षाओ आपता होय तेवा लोको माटे आजना दिवसे पोताने कोई पण विषय शीखवामां तकलीफ पड़ती होय तो तेमां थोड़ी मेहनत वधु फळवे तेमां वधु संजोगो बने छे। तदुपरांत जे लोको मार्केटिंग फील्डमां कामकाज करी रह्या छे के कई पण रीते फील्ड वर्कनुं कामकाज करी रह्या छे तेवा लोको माटे पण आजना दिवस दरमियान पोतानी मिलन मुलाकात शक्य होय एटलू वधु करवी, आयोजनबद्ध काम करू जेथी करीने तेमना कामकाजमां सफळताना चांसीस वधे तेवा संजोगो जरूरथी कही शकाय। मिथुन राशिना जातको माटे आजनो दिवस साधारण दिवस छे तेम जरूरथी कही शकाय। आजना दिवस दरमियान ते लोकोना नाना नाना कामकाजमां नाना समय संजोगोनो व्यय वधु थाय तेवा संजोगो बनी शके छे। स्त्री वर्गने पण आजना दिवसे स्वभावमां थोड़ी चंचलता वधु जोवा मळी शके छे। वडील वर्गने आजना दिवसे आळसनुं प्रमाण वधु रहे तेवा संजोगो बने। कोई पण प्रकारनुं कामकाज टाळवानी कोशिश करे तेवा संजोगो वधु बनी शके छे। युवा वर्गने आजना दिवस दरमियान पोताना कामकाजमां इतर प्रवृत्तिमां ध्यान वधु जाय અને કામકાજમાં થોડું ધ્યાન ઓછું રહે તેવા સંજોગો બની શકે છે। જે લોકો કોમ્પ્યુટર ફિલ્ડને લગતા કઈ પણ પ્રકારના કામકાજ કરે છે, કોમ્યુનિકેશનને લગતા કઈ પણ પ્રકારના કામકાજ કરે છે કે ઇન્ટરનેટના માધ્યમથી કઈ પણ પ્રકારનો વ્યવસાય કરે છે તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન કામકાજનું માનસિક ભારણ વધુ રહે તેવા સંજોગો બની શકે છે। જે લોકો માર્કેટિંગ ફિલ્ડ સાથે સંકળાયેલા છે કે અન્ય કોઈ પણ રીતે ફિલ્ડ વર્કને લગતું કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન પોતાના કામકાજમાં થોડાક સમય સંજોગોનો દુર્વ્યય વધુ થાય તેવા સંજોગો વધુ બની શકે છે। જે લોકો નાના નાના એકમોમાં કામકાજ કરે છે કે રોજબરોજનું કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે થોડોક માનસિક થાકણી લાગણી વધુ અનુભવમાં આવે પરંતુ દિવસને અંતે કામકાજ કરવાનો સંતોષ મળે તેવું જરૂરથી કહી શકાય। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીપૂર્વક પસાર કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે। તેમાં પણ વડીલ વર્ગે આજે થોડો વાણી સંયમ રાખવો વધુ ઇચ્છનીય બની શકે છે। નાની નાની વાતમાં ગુસ્સો વધુ આવે તેવા સંજોગો બની શકે છે। સ્ત્રી વર્ગને પણ આજના દિવસે મનમાં ઉદ્વેગ વધુ રહે, કામકાજ કરવાની વૃત્તિ ન જાગે તેવા સંજોગો બની શકે છે। યુવા વર્ગને પણ આજના દિવસે પોતાના ભણવા ઉપરાંત ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન વધુ જાય, નાણાંનો અને સમયનો દુર્વ્યવહાર થાય તેવા સંજોગો બની શકે છે। જે લોકો માર્કેટિંગ ફિલ્ડમાં કામકાજ કરી રહ્યા છે કે જે લોકો ફિલ્ડ વર્કને લગતું કામકાજ કરી રહ્યા છે તેવા લોકોએ આજના દિવસ દરમિયાન ધીરજપૂર્વક કામકાજ કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે। આજના દિવસે મિલન મુલાકાતમાં થોડો કંટાળાજનક પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે તેવા સંજોગો બની શકે છે। તદુપરાંત જે લોકોને આજના દિવસે નાના અંતરની મુસાફરી કરવાના યોગો હોય તેવા લોકોએ પણ આજના દિવસે મુસાફરી દરમિયાન થોડી કાળજી રાખવી વધુ ઇચ્છનીય બની શકે છે। જે લોકોને ખાસ કરીને પેટને લગતા કઈ પણ પ્રકારના દર્દો હોય, ચામડીને લગતા કઈ પણ પ્રકારના દર્દો હોય તેવા લોકોએ આજના દિવસ દરમિયાન પોતાના સ્વાસ્થ્ય બાબતે થોડીક તકેદારી ચોકસાઈ રાખે એ વધુ ઇચ્છનીય બની શકે છે। જે લોકો પોતાના પરિવારથી દૂર વિદ્યાભ્યાસ અર્થે ગયા હોય કે કામકાજ અર્થે ગયા હોય તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન પોતાના પરિવારની કઈ પણ નાની સરખી સમસ્યાને કારણે મનમાં મનમાં માનસિક ઉદ્વેગ વધુ રહે તેવા સંજોગો વધુ આવે। જૂની મિલન મુલાકાતો તાજી થાય તેને કારણે પણ વિચારોમાં નકારાત્મકતા વધુ આવે તેવા સંજોગો બની શકે છે। હવે આપણે લઈએ નાનકડો વિરામ બાદ આપણે ફરીથી મળીશું ભવિષ્ય દર્પણ કાર્યક્રમમાં।